સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. વધુ મનોરંજન માટે વોટ્સએપ કરો હું ગુજરાતી 8097426767. Hero, 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 hero. 7-8-6, 7-8-6, 7-8-6. Hero, 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 hero. 7-8-6, 7-8-6, 7-8-6. Hero, 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 hero. 7-8-6, 7-8-6, 7-8-6. Dil ho dipano dil di dildar chu. Yaro to yar shatru mate talwar chu. Chalo na dil mat maayo. Chalo na dil jit naro. Hero, 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 hero. 7-8-6, 7-8-6, 7-8-6. Hero, 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 hero. 7-8-6, 7-8-6, 7-8-6. Hero, 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 hero. 7-8-6, 7-8-6, 7-8-6, 7-8-6. માન આપું શાન થી જીવનારો. હા માન આપે માન આપું શાન થી જીવનારો. હા મે પડે એમ ના છોડનારો. સૌના દિલ માં સમાયો. સૌના દિલ જીતનારો. સૌના દિલ માં સમાયો. સૌના દિલ જીતનારો. Hero, 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 hero. 7-8-6, 7-8-6, 7-8-6. Hero, 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 hero. 7-8-6, 7-8-6, 7-8-6. Hero, 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 hero. 7-8-6, 7-8-6, 7-8-6. Hero, 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 hero.
चारे बाजू बस एक मारी थाए वातो तो चारे बाजू बस एक मारी थाए वातो आंधी तूफान सामे हो लड़ना रो सोना दिल मा समायो Hero, 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 hero. 7-8-6-7-8-6-7-8-6. Hero, 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 hero. 7-8-6-7-8-6-7-8-6. Dillo ho dipano dil di dildar chu. Yaro to yar shatru mate talwar chu. Sona dil ma samayo. Hero, 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 hero. 7-8-6-7-8-6-7-8-6. અવાજ તો આ પેટીમાંથી આવતો હોય તેમ લાગે છે. આવા કુમળા નાજુક બાળકને આ કચરા પેટીના ડબ્બામાં કોણ મૂકી ગયું હશે? આ માસૂમે કોઈનું શું બગાડ્યું હશે જે દુનિયા નિહાળતા પહેલા જ એ દુનિયા છોડી જવાના રસ્તે મૂકી ગયું હશે? અરે રે, ભગવાને આપણી અરજ સાંભળે છે. તારી વાત તો સાચી છે લક્ષ્મી, પણ આના મા બાપ? અરે હું તો કહું છું કે આજ ઘડીએ આપણે જેના મા બાપ છીએ. તારી વાત સાચી છે, આજથી આ હીરો આપણો થયો. એમાં આપણા સંસ્કારોના ઘાટ ઘડીશું. હા, અને એમાં મારી મમતાના માવજ હતી એને ક્યારે એના જેવું નહીં લાગવા દઉં. હો, અને હા, આવો કોહિનૂર હીરો આવા કચરાના ડબ્બામાં ના શોભે, એ તો આપણું આંગણું દીપાવશે. હો, હા બેટા, મહેશભાઈ, આ કોનું બાળક લઈ આવ્યા? રામભાઈ, અમે આવતા હતા ત્યારે રસ્તામાં કચરા પેટીમાં કોઈક દુખિયારું આ બાળકને તરછોડીને જતું રહ્યું હતું. અમારાથી એનું રુદન જોવાયું નહીં અને સહન ના થયું, તેથી એને અમારી સાથે જ લેતા આવ્યા. અને આથી આ અમારો જ દીકરો છે. જેનો કોઈ ના હોય એનો ઉપરવાળો રખેવાળો હોય છે. આમ આવી રીતે કોઈનું બાળક લઈ ના અવાય, સારું ના કહેવાય. સમાજની મને પડી નથી, અને સમાજના ખોટા આડંબરોની ભીકે એ માનવતાને મારી ના નખાય. મહેશભાઈ, આ કઈ નાતનો હશે, કઈ જાતનો હશે, આના મા બાપ હશે કે નહીં હોય? કોઈ કુંવારી માતાએ સમાજથી તરછોડ્યો હશે એને. તમે આવા બાપને ઘરમાં રાખશો તો સમાજ શું વિચારશે? તમે શું જવાબ આપશો લોકોને? માનવતાની આડમાં આમ કોઈનું પાપ ઘરમાં ના રખાય. કાલ ઉઠીને એનું હલકું લોહી એના લક્ષણો બતાવશે ત્યારે મોઢું સંતાડવાનો વારો આવે. તમે એનો વિચાર કર્યો છે ખરો? હજી પણ હું તમને ચેતવું છું,
અને જ્યાંથી લાવ્યા છો ત્યાં પાછો મૂકી આવો. તમારા નસીબમાં સંતાન સુખ હશે તો તમને પણ હજાર હાથવાળો આપશે. હવે તમે મનથી જ નક્કી કર્યું છે તો હું તમને કોણ રોકનારો? એવા દિવસો નહીં આવે રામભાઈ. અમે એને સારા સંસ્કાર આપી અને સારો નાગરિક બનાવીશું. હવે તમે મનથી જ નક્કી કર્યું છે તો હું કોણ રોકનારો? તમારા કરેલા તમારે ભોગવવાના થશે, મારે શું? માં, માં ક્યાં છે તું? જલ્દી બહાર આવને. અરે હું છે બેટા. હા બોલ, કેમ રાડો પાડે છે? માં, હું બજારમાં ફરવા જાઉં છું મારા મિત્રોની સાથે. ના, તારે ક્યાંય જવાનું નથી. તું બહાર જઈશ તો ઝઘડો કરીને આવીશ અને તારો બાપ આખું ગામ માથે લેશે. અરે શું થયું ઈશ્વરની માં? અરે જોવો ને ઈશ્વરના બાપુ, આને બજારે જવું છે અને એ જશે ને તો પાછો ઝઘડો કરીને આવશે. જો બેટા, તું કોઈની જોડે જઈને ઝઘડો ના કરતો, રમીને તરત ઘરે પાછો આવજે, બરાબર ને? હા બાપુજી, હું કોઈની સાથે ઝઘડો નહીં. હવે હું જાઉં. હા બેટા, જા. હા, તમે જાને બગાડ્યો છે. આમ ને આમ તમારા માથે ચડી જશે ને એક દિવસ ભારે પડી જશે. સમય આવે, બધું જોયું જશે. ઈશ્વરની માં જવા દે ને, હજી નાનો છે. હજી ઈશ્વર આવ્યો નથી, ક્યાં હશે? નાના હમણાં આવતો હશે. અરે જુઓ, પેલા અમીર બાપની ઓલાદ આવી રહી છે. એ ચલ સાયકલ પરથી નીચે ઉતર. કેમ? ઓળખે છે ને મને? ના ઓળખતો હોય તો ઓળખી લે મારું નામ. હીરો, હીરો 786. મારા દાગીના પાછા આપી દો, નહીં તો મારી માં મને મારશે. દાગીના પાછા જોઈએ છે તો તારે અમારી સાથે થપ્પો રમવો પડશે. તારે દાવ દેવાનો અને તું જેનો થપ્પો કરે તે તેમની પાસેના તારા દાગીના તને આપી દેશે. ચાલ ગણવા માંડ 50 સુધી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. જમવાનું જલ્દી આપને, મને બહુ ભૂખ લાગી છે. ઈશ્વર, આ તારા ખિસ્સામાં શું છે? બાપુજી કઈ નથી, મારા ખિસ્સામાં કઈ જ નથી. આટલા બધા રૂપિયા? હે ઈશ્વર, સાચું બોલ, આ રૂપિયા ક્યાંથી લાવ્યો છે? સાચું બોલ બેટા, તે ક્યાં ચોરી કરી છે? સાચું બોલ, આ રૂપિયા ક્યાંથી લાવ્યા છે અને કોના છે? આ દુનિયામાં જો આગળ વધવું હોય તો કંઈક કરીને બતાડવું જ પડે, તો જ દુનિયા આપણને સલામ કરે. દુનિયાને ઝુકાવવાનો આ માર્ગ ખોટો છે, ગુનો છે, પાપ છે ઈશ્વર. હું આને કોઈ ગુનો કે પાપ માનતો નથી. બાપુજી,
બા, જો તમે મને કચરાના ઢગલામાંથી ના ઉપાડ્યો હોત તો હું કોઈ રઝળતા કૂતરાનો ખોરાક બની ગયો હોત. કોણ છે મારા મા બાપ? કોણે મને જન્મ આપ્યો? એ આમ કચરાના ઢગલામાં તર છોડવો હતો તો પછી મને જન્મ શા માટે આપ્યો? અને એટલે જ મને આ દુનિયાના અમીરોથી નફરત થઈ ગઈ છે. ઈશ્વર, જો આમને આમ જ થશે તો આજે ફક્ત અમીરોને નફરત કરે છે બેટા, પણ કાલ ઉઠીને આખો સમાજ તને નફરત કરશે. તમે ચિંતા ના કરો, આ દુનિયામાં જીવવા માટે તમારો હાલ જ પૂરતો છે. મારા માટે બાકી આ દુનિયામાં આપણી ટક્કર લઈ શકે એવો કોઈ પાક્યો જ નથી. હું કોણ? હીરો, હીરો 786. પણ બેટા, તારી આ નફરતની આગમાં નિર્દોષ લોકોનું શું હાથ છે? અરે, આ સપનાની નગરી માંથી બહાર આવીને ઉભો થા. ક્યાં સુધી આ વાસ્તવિકતાના સપના જોયા કરીશ? સાની વાસ્તવિકતાની વાતો ચાલે છે? અરે, આ જોવો ને તમારો લાડકવાયો. બેટા ઈશ્વર, હવે જડ જાગી જા અને મને કામમાં મદદ કર. આ આખો દિવસ તારા રખડેલ ભાઈબંધો સાથે રખડ્યા કરે છે અને પછી મોડા સુધી સુયા કરે છે. આ બધું હવે નહીં ચાલે. જો બાપુજી, હું એ તો કહેવા માંગુ છું, હું કોઈ કામ કાજ કરવા તૈયાર નથી. હવે હું મોટો થઈ ગયો છું, તમે તમારે આરામ કરો અને મને સુવા દો. લાગે છે કે તારા લગ્ન હવે કોઈ કકડાટ કરતી છોકરી સાથે કરી દેવા પડશે. ના બાપુજી, મારે આવી કન્યા જોઈતી નથી. મારે તો અપ્સરા જેવી સુંદરી રાહ જોઈતી હશે. પછી એનું શું? અરે, પણ તારે અપ્સરા જેવી સુંદરી પામવા માટે તારે વહેલું તો ઉઠવું પડશે ને. બા, તું તારી રામાને બંધ કરીશ? ના. હે ભગવાન, તમારે કોઈ કામ થતું છે કે નહીં? ક્યાં વહેલા ઉઠી જાઓ છો ને મારા જેવને હેરાન કરો છો. આ જો, હા, મારો દીકરો નહીં સુધરે, નહીં સુધરે. સુધર. અરે ઈશ્વર, ચાલ ને યાર, તૈયાર થા, મોડું થાય છે. શેનું મોડું થાય છે? કેમ, ભૂલી ગયો? આજે આપણે એક નવા બકરાને વધેરવા જવાનું છે. ધીમે બોલ, બા સાંભળી જશે તો આપણું મોડું થશે. એ જ તો કહું છું, જલ્દી ઊભો થા. અલે, તું ક્યાં લઈ જાય છે? ક્યાંય નહીં. એ તો, અરે એ તો નાતો કર્યા વગરનો સાચું બોલ, ક્યાં જાય છે? ઈશ્વર, તું મારા માથે હાથ મૂકીને સોગન ખા, તું ક્યાં જાય છે? બા, હું તો બજારમાં અમસ્તો દાટો મારવા જાઉં છું. ના, તું દરેક વખતે ખોટું બોલીને જાય છે અને કંઈક ન કરવાના કામો કરીને આવે છે, અને સાંભળવાનું તો અમારે જ થાય છે ને. જો દીકરા, હવે તું મોટો થઈ ગયો છે, અરે આમ રખડવાનું છોડી ને કઈ કામ ધંધો કરી લે. માં, કામ ધંધો ઘરમાં બેસી રહે શું મળવાનું છે? જો આમ વારંવાર બજારમાં જઈશ ને અમે કામ કરવા નવો આઈડિયા શોધીશું. અરે, તમે બજારમાં નવા આઈડિયા શોધવા નહીં, નવા બકરા શોધવા જાઓ છો અને એને કઈ રીતે વધેરવા એવા નવા નવા આઈડિયા શોધવા જાઓ છો. બેટા, બાપુજી, તમારો આ દીકરો કોનો ગુલામ નથી, પણ આ દુનિયા પર રાજ કરવા માટે મહેનત કરે છે. અરે, તું જેને મહેનત કહે છે એને મહેનત નહીં પણ એને હરામખોરી કહેવાય છે. તમને ભલે હરામખોરી લાગતી હોય, પણ અમારા માટે એ પૂર્ણનું કામ છે. અમે કરેલા કામકાજથી કેટલા ડાકરના ચૂલા સળગતા છે એ તમને ક્યાં ખબર છે? અને કેટલાય લોકોની આતરડી બળતી હશે એની તને ક્યાં ખબર છે? જો દીકરા, તું આવા અવળા ધંધા બંધ કરીશ તો સમાજ માટે અને અમારા માટે બહુ મોટું પુણ્યનું કામ ગણાશે દીકરા.
હા ઈશ્વર, ચાલ આપણે બેઈમાની છોડી અને ઈમાનદારીનો ધંધો ગોળી. આ જગતમાં એવો કોઈ ધંધો છે જે આપણે ઈમાનદારીથી કરી શકીએ? કેમ, ભૂલી ગયો? આપણે જે જગ્યા બેસતા હતા ત્યાંથી નાના ધંધાની શરૂઆત કરીએ તો? હું તમને ફરી વાર કહું છું, આ જગતમાં શાંતિ જીવવું હોય તો બેઈમાની તો કરવી જ પડશે, પણ તમે લોકોને ઈમાનદારીનો નશો ચડે છે. તો ઠીક છે સંદીપ, તું જા. ને વિક્રમ, તું પણ જા. બાપુજી, તમારા કહેવાથી તો હું ઈમાનદારીનો ધંધો શરૂ કરું છું, પણ જો કોઈએ મારા રસ્તા મળતર ઊભી કરી તો એને ફરીથી યાદ અપાઈ દઈશ કે હું કોણ. હીરો 786. શું બોલ્યો? ફરીથી બોલજે. હે ભગવાન, આને ક્યારે સમજણ આવશે? બાપુજી, મારી ભૂલ થઈ ગઈ. હવે હું 786 નહીં, પણ તમારો લાડકવાયો દીકરો થઈને રહીશ. બસ હું જાઉં? હા જા, પણ દીકરા જોજે હો, અમારો વિશ્વાસ ના તોડીશ. અને જો વિશ્વાસ તોડ્યો છે ને તો અમને બંનેને મરણ પથારીએ પડેલા જોઈશ. ના બાપુજી, મને તમારો દુશ્મન. ચાલો હવે આપણે મંદિરે જતા આવીએ, આપણા દીકરાની સફળતાની પ્રાર્થના કરતા આવીએ. ચાલો. હા ચાલ, આપણે મંદિરે જતા આવીએ. સાનો હપ્તો ગુજરાતનો મોટામાં મોટો એક જ ડોન મકવડી દાદા, અને તું મકવડી દાદાને પૈસા નહીં આપે એનું પરિણામ તને સારું નહીં આવે. હટ. મારી બોડી નથી થઈ તો હું હપ્તો ક્યાંથી આપું તમને? આ શું છે? આ પૈસા તો મારા છોકરાની સ્કૂલની ફી ભરવાના છે. મને મારા પૈસા પાછા આપી દો. રોકી, રોકીને કોઈ ના રોકે, જે રોકે એને. ભાઈ, લારી વાળાના છોકરા એ તો લારી જ સંભાળવાની હોય, એને સ્કૂલમાં ભણવા ના મોકલાય. રહી વાત તારી બોણી, તારી બોણી થાય કે ન થાય, હપ્તો તો તારે આપવો જ પડશે, સમજ્યો? લાખ પૂરા ચાહે તો ક્યા હોતા, વહી હોતા હૈ જો મંજૂરે જુદા હોતા હૈ.
મોટામાં મોટો એક જ ડોન મકોડી દાદા મૂકી દે મને મારી તલવાર લઈ ઈશ્વરભાઈ પિક્ચર નું શૂટિંગ ચાલે છે હા હા જોયું શૂટિંગ ચાલી રહ્યું છે શૂટિંગ ચાલી રહ્યું છે
ગુજરાતી ફિલ્મ હીરો 786 નું શૂટિંગ ચાલે છે. વાવ, 786 ફિલ્મ જોવા આવજો. હા, અમે શ્યોર જોવા આવીશ. સરસ સરસ. તો સારું, તમે શૂટિંગ ચાલુ રાખો, અમે બધા જઈએ. બાય. આવજો આવજો. બાય. આવજો. હો આવજો. ચાલો મિત્રો. અરે વાહ ઈશ્વર, આજે તો તું બહુ ખુશખુશાલ લાગે છે. કેમ? હા, ગુજરાતનો સૌથી મોટો સ્મગલર અને દાણચોર એવો નાગરાજ કાલે 10 વાગે મોટી ડીલ કરવા આવી રહ્યો છે એવા સમાચાર મને મળ્યા છે. તો દોસ્તો, કાલે ગમે તે થાય આપણું 786 નું મિશન પાર કરવાનું છે. આ વાત સાચી જો છે ને? તો પછી કાલે થઈ જાય ખરાખરીનો ફેલ. પણ હોશિયાર રહેજો મિત્રો, આ વાતની પોલીસને ખબર ના પડે. અરે એની ચિંતા ના કરશો. લો કાકા, ભગવાન તમારું ભલું કરે. તમારી દીકરીના ધામધૂમથી લગ્ન કરજો. ઓકે. Thank you.
કાકા. લ્યો કાકા રાખો, આ દબા કરજો. અલ્લાહ તુમારા ભલા કરે. ખુદા હાફિઝ. Hero, 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 hero. 7 8 6 7 8 6. Hero, 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 hero. 7 8 6 7 8 6 7 8 6. Dillo ho deepano dil deedar jo yaro to yaar shatru mate talwar jo sau na dil ma samayo. Hero, 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 hero. 7 8 6 7 8 6 7 8 6. Hero, 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 hero. 7 8 6 7 8 6 7 8 6. Hero, 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 hero. 7 8 6 7 8 6 7 8 6. માન આપું શાન થી જીવનારો, હા માન આપે માન આપું શાન થી જીવનારો, હા મે પડે એને ના છોડનારો. સૌના દિલ માં સમાયો, સૌના દિલ જીતનારો, સૌના દિલ માં સમાયો, સૌના દિલ જીતનારો. Hero, 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 hero. 7 8 6 7 8 6 7 8 6. Hero, 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 hero. 7 8 6 7 8 6 7 8 6. Hero, 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 hero. 7 8 6 7 8 6 7 8 6. બસ એક મારી થાય વાતો, તો ચારે બાજુ બસ એક મારી થાય વાતો. આંધી તુફાન સામે હું લડનારો. સૌના દિલ માં સમાયો, સૌના દિલ જીતનારો, સૌના દિલ માં સમાયો, સૌના દિલ જીતનારો. ખોટું ના કરનારો, સાચી રાહે ચાલનારો, દુનિયાથી ના હું ડરનારો.
hero, 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 hero. 786-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 
હીરો હીરો 786 786 કોણ છે આ 786? ખબર જ નથી પડતી સર, એ કોઈ નવી ગેંગ છે, ક્યારે આવે છે ને ક્યારે લૂંટ કરીને જતી રહે છે એની કઈ જ ખબર પડતી નથી. ઇન્સ્પેક્ટર ભરવાડ. યસ સર, આજની તારીખમાં 786 ગેંગનો પડદો ફાસ્ટ થઈ જવો જોઈએ. હા સર, તમે ચિંતા ના કરો, હું આકાશ પાતાળ એક કરી નાખીશ, પણ હીરો 786 ગેંગને હું જરૂરથી પકડી પાડીશ. હા સાહેબ, તમે ચિંતા ના કરશો, અમે બધા જ આ ગેંગને પકડવાનો પ્રયત્ન કરીશું. ચાલો સાહેબ, તો હમણાં જ જાઉં છું આ બધા સ્ટાફને લઈને અને 786 ગેંગનો હું પત્તો લગાવું છું. ઓકે સર. નાગરાજના માલને લૂંટવાની હિંમત કોણે કરી? અરે આ નાગરાજના ઝેરથી આસમાન તો શું, ધરતી અને પાતાળ પણ ધોજવા લાગે. બાપુ, હીરો 786 લૂંટી ગયો. કોણ છે હીરો 786? જાઓ તપાસ કરો અને મારી સામેને હાજર કરો. ઈશ્વરભાઈ. હા બોલ. ઈશ્વરભાઈ, આજે પેલો મારવાડી જેચન શેઠ સુરતથી હીરા લઈને અમદાવાદ આવી રહ્યો છે, તો પછી આજે થઈ જાય હીરો 786નું મિશન પૂરું. જવા દે ને યાર, આજે મૂડ નથી, ફરી ક્યારે. અરે ઈશ્વરભાઈ, તમને થયું છે શું? મને તો લાગે છે કે ભાઈને લવ થયું છે, લવ. પણ ભાઈ, આમ આપણે મેદાન છોડી દેશું તો આપણો ધંધો કેમ ચાલશે? અરે યાર, મારા દિલનું શું કરવું? એ દિલે કી માનતા નહીં. જ્યારથી પૂજાને જોઈ છે ત્યારથી કંઈ સમજાતું નથી. આ હીરો 786નું કંઈક કરવું પડશે, નહીતર શર્માની જેમ આ નાગરાજ આપણી બદલી કરાઈ નાખશે. હા સાહેબ, આપણે એમને પકડવા જ પડશે. સર સર, હીરો 786 પકડી લીધો છે. બહુ હવામાં ઉડતો તો ને, આવી ગયો ને ઇન્સ્પેક્ટર ભરવાડના પંજામાં. એકી સાથે બબે હીરો 786, તમારામાંથી ઓરિજિનલ અસલી હીરો 786 કોણ છે? હું તો મારી ગર્લફ્રેન્ડના બાપને ડરાવવા માટે આ નાટક કરતો હતો, મને માફ કરી દો. પણ આ હીરો 786 છે કોણ? સાહેબ, હું તો નેનો ચોર છું, પણ હવાલદાર સાહેબ મને ઇનામની લાલચ આપીને પકડી લાયા છે. અરે તમારા જેવા પોલીસ વાળાઓએ આ ડિપાર્ટમેન્ટનું નામ ખરાબ કર્યું છે, અને હવે મારે પોતે જ હીરો 786ને પકડવો પડશે. પૂજા, જ્યારથી મેં તેને જોઈ છે ત્યારથી તું મારા દિલમાં વસી ગઈ છે. હું પણ ઈશ્વર તને પ્રેમ કરવા લાગી છું, મને પણ તારી ખૂબ યાદ આવે છે. સાચું કહે છે પૂજા? હા ઈશ્વર, આઈ લવ યુ ટુ ઈશ્વર. આઈ લવ યુ પૂજા, આઈ લવ યુ. હા વાવ, તમે કોણ? ઈશ્વર. તો તે જ મારી દીકરીને ફસાવી છે એમ ને? ના બાપુજી, મેં પૂજાને સાચો પ્રેમ કર્યો છે, એ જ મારા દિલની ધડકન છે. તો જમાઈ રાજા, એ તો કહો, તમે કામકાજ શું કરો છો, ક્યાં રહો છો? જવાહર ચોકની બસ્તીમાં. એક મામૂલી માણસ થઈને આ નાગરાજની દીકરીને બોલવી રહ્યો છે? વાહ, શું ચાલ રમી છે. એ મારી દીકરીને બોલવાની કિંમત બોલ, 10 લાખ, 20 લાખ, 30 લાખ બોલ. બાપુજી, કિંમત તો વસ્તુની થાય,
આ દિલ્હી નહીં. સાલા નાલાયક હલકટ મારી સામે બોલવાની હિંમત કરે છે. લાલસિંહ હાડકા ભાગી નાખો સાલાના. બાપુ, તમે મારા થનાર સસરાના હોત તો તમને મારી હિંમત બતાવી દેત. અને હા, પૂજાને તો હું મારી બનાવીને જ રહીશ. તમે જોતા રહેજો. સાખે બંધાયો તારી પ્રીતે જીવન તારા સહારે જુગ ભલે ને જાય દુનિયા ભલે ને રૂઠે પ્રીત તારી ના ભૂલાય બોલે ધરતી બોલે અંબર બોલે
अगर तू किनारो छूटे नहीं सतवारो जाए भले जन मारो जग सामे लड़ीशू प्रीतियु काजे मरीशू झुक्या ना कोई थी झुकीशू बोले धरती बोले अंबर बोले ईश्वर क्या तो सवार नो तू हूं क्या दी तई राह जो छु आम जो मैं तारा माटे जमवानु बनायु छे आजे केम आजे ते जमवानु बनायु ले आ कई पूछवानी बात छे आमे आपडा मैरिज थई जशे ने तो तारा माटे मारे जमवानु बनावू पड़शे आरती અશક્ય નથી કેમ હું પૂજાને પ્રેમ કરું છું મારામાં શું ખરાબી છે અરે આરતી હું અને પૂજા એકબીજાને દિલ આપી ચૂક્યા છીએ અને સાથે જીવવા મરવાના કોલ પણ અને આરતી પૂજા જ મારી જિંદગી છે કેમ પૂજામાં એવું શું છે જે મારામાં નથી આરતી તું મારા પ્યારને નહીં સમજી શકે અરે ઈશ્વર ભાઈ ગુજરાતની પોલીસ આપણી પાછળ પડી ગઈ છે હવે બચવું બહુ જ મુશ્કેલ છે હા આપણે પકડાઈ જઈએ ને એની પહેલા આપણે ગુજરાત તો છોડવું જ પડશે ચાલો ત્યારે અહીંયા રોકાવાથી આપણે કોઈ જ ફાયદો નહીં પણ બુડિયા પૂજાનું શું ચાલો ચલે બાર નિકાળ જવા દો ભાઈ જવા દો મને બોલ જજન શેઠ હીરાનું બોક્સ આપી દે નહીતર તારે તારા જીવથી હાથ તો પડશે ભાયા મારી પાસે કાંઈ કોની ચલલ હીરા કાઢ
ઉડનારા મન મોજી મતવાલા દિલવાળા તમે પરવાના આબે ઉડનારા મન મોજી મતવાલા દિલવાળા હો આગ જ્વારાની સામે લડનારા આધી તૂફાથી ના ડરનારા સામી છાતી હે અમે લડનારા દુનિયા સામે ના ઝુકનારા અમે પરવાના ભે ઉડનારા મન મોજી મતવાલા દિલવાળા છત માને ધરતી કેરા ઘર માને રહીશું યારો ના અંતર માં યારો કાજે દિલ થી આ જીવન કુરબાન ને જીવન સાચું યારો માં કેરા છત માને ધરતી કેરા ઘર માને રહીશું યારો ના અંતર માં યારો કાજે દિલ થી આ જીવન કુરબાન ને જીવન સાચું યારો માં આગ જ્વાળાની સામે લડનારા આધી તૂફાથી ના ડરનારા સામી સાટીએ અમે લડનારા દુનિયા સામે ના ઝુકનારા અમે પરવાના ભે ઉડનારા મન મોજી મતવાલા દિલવાળા અમીરી ને છોડી દીધી પલમાને અપનાવી યારો ની યારી યારો ના સંગ માને રહેતા ઉમંગ માને દોસ્તો ને દુનિયા બનાવી દુનિયાની અમીરી ને છોડી દીધી ફલ માને અપના ભી યારો ની યારી યારો ના સંગ માને રહેતા ઉમંગ માને દોસ્તો ને દુનિયા બનાવી હો આગ જ્વારાની સામે લડનારા આધી તૂફાથી ના ડરનારા સામી છાતી હે અમે લડનારા દુનિયા સામે ના ઝુકનારા અમે પરવાના આબે ઉડનારા મન મોજી મતવાલા દિલવાળા અમે પરવાના આબે ઉડનારા મન મોજી મતવાલા દિલવાળા જ્વારાની સામે લડનારા આધી તૂફાથી ના ડરનારા સામી છાતી હે અમે લડનારા દુનિયા સામે ના ઝુકનારા સામી છાતી હે અમે લડનારા અમે પરવાના આભે ઉડનારા અમે પરવાના વે ઉડનારા
ઇન્સ્પેક્ટર ભરવાડ. યસ સર. આજના ઘરફોડ ચોરી અને બળાત્કારના કેસ કેટલા? ઘરફોડ ચોરીના સર 5 છે અને બળાત્કારના 15 છે. અને કાર્યવાહી ચાલુ જ છે. ટૂંક જ સમયમાં આપણી પોલીસ બધા જ તમામ આરોપીઓને ઝડપી પાડશે. આવો સેઠ આવો. અરે બેસો તો ખરા. ક્યાં છો તમારો કાયદો? હા, અરે આ બધું શું થવા બેઠું છે? અરે ધોળે દાળે એક મામૂલી ગેંગ આ નાગરાજનો માલ લૂંટીને લઈ જાય છે હે, અને તમે આમ હાથ પર હાથ રાખીને બેઠા છો. અરે સાહેબ માટે કઈ ઠંડુ કે ચાય તો મંગાવો. કોન્સ્ટેબલ સાહેબ માટે ચા પાણીની વ્યવસ્થા કરો. ઇન્સ્પેક્ટર, હું અહીંયા ચા કોફી પીવા કે બેસવા માટે નથી આવ્યો, સમજ્યા? અરે હા, આ કોણ છે? આ 786 કોણ છે એની તપાસ કરો. હા નહીં તો ઇન્સ્પેક્ટર, તમને તો ખબર જ છે ને કે તમારી આગળ જે ઇન્સ્પેક્ટર હતા એમની બદલી કરાવી નાખી, અને એ પણ કચ્છના રણમાં. અરે નાના સાહેબ ના, હું સમજી ગયો સાહેબ, બધું સમજી ગયો. મેં મારા બધા સ્ટાફને કામે લગાડી દીધા છે, પણ સાહેબ બાકીના રહી ગયેલાને હું કહી દઉં છું. ઇન્સ્પેક્ટર ભરવાડ, યસ સર, 786 ગેંગનો પત્તો સાફ થવો જોઈએ. બરાબર સર. આજની તારીખમાં. હા તમે ગભરાવો નહીં સાહેબ, તમે ચિંતા ના કરશો. ઠીક છે, હું જાઉં છું અને તમે અડ્ડા પર આવી જાઓ. માથે જૂ પડી રે હો, તોરા માથે જૂ પડી રે હો, ખીજડેરી ઠંડી ઠંડી છાં હો, ખીજડેરી ઠંડી ઠંડી છાં, મારો રંગીલો મારવાડ દેશ હો, મારો રંગીલો મારવાડ દેશ. માથે જૂ પડી રે હો, થોડા માથે જૂ પડી રે. સંતરી ધરતી મારી ધન્ય દરા પર જાવું વારી, રણુ જારા ધણી રામદેવ જય હો મારા બાબારી, ડોલા મારૂરી અમર કહાણી, ડોલા મારૂરી અમર કહાણી, દુનિયા કી ગાવે જૂ પડી રે હો, તોરા માથે જૂ પડી રે હો, ખીજડેરી ઠંડી ઠંડી છા હો, ખીજડેરી ઠંડી ઠંડી છા, મારો રંગીલો મારવાડ દેશ હો, મારો રંગીલો મારવાડ દેશ. માથે જૂ પડી રે હો, થોડા માથે જૂ પડી રે. વચન મેં રહેનારા રાઠોડ મારા રણબંકા, કરમ કાજે જીવ દેનારા માન શાન મેં રહેનારા, એસો પ્યારો દેશ હમારો, એસો પ્યારો દેશ હમારો, દુનિયા સે નિરાળો.
મત ઝૂપડી રહે હો, તોરા મત ઝૂપડી રહે હો, ખિજડેરી ઠંડી ઠંડી છાં હો, ખિજડેરી ઠંડી ઠંડી છાં, મારો રંગીલો મારવાડ દે ઈશ્વર, આ અજાણ્યા પ્રદેશમાં ક્યાં જશું અને ક્યાં રોકાશું? હા યાર, ગુજરાત બી છોડી દીધું. આપણે હોટલમાં જતા રહીએ? ના ના યાર, હોટલમાં આપણે પકડાઈ જઈશું, ત્યાં સીસી કેમેરા હોય છે. કશો વાંધો નહીં, હવે આપણા દુશ્મનોનું કોઈ જ ડર નથી. તેમ છતાંય આપણે કોઈ એવું ગામડું શોધી લેવું જોઈએ જે આપણા દુશ્મનો કે પોલીસ પણ ના પકડી શકે. દોસ્તો, તમે ચિંતા ના કરશો, મને થોડું થોડું યાદ છે. મારા બાપુજી રાજસ્થાનથી કમાવા ગુજરાત આવ્યા હતા અને અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. મારા દાદા દાદી અહીંયા રાજસ્થાનમાં જ રહે છે. પણ વિકી, આ દેશમાં એવું તો શું છે, લોકો આને રંગીલો દેશ કહે છે. હા યાર વિકી, અહીંયા તો કાંટાવાળા બાવળ ને રણી રીતિ સિવાય કંઈ દેખાતું નથી. કોઈ હે? અરે કોઈ હે? તમે કોણ હો? દાદીસા, મને ઓળખ્યો નહીં, હું તમારો છોરો. સોરાનો છોરો આઈ ગયો લાલ, અમારા બુઢાપાનો સહારો. મોહનના બાપુ આઈ ગયો મારો છોરો. કોણ મારો દીકરો આવ્યો હે? હું પાછો ગુજરાત જવા માંગુ છું. પણ કેમ, શું થયું? મને આ નથી ગમતું. મારે પણ ગુજરાત જવું છે. અલ્યા ટણપાવ, તમને થયું છે? તમને ખબર છે, ત્યાં ગયા તો સીધા જેલમાં. ગુજરાતની પોલીસ તો મારી મારીને તોડી નાખશે. હા યાર, પણ એક વાત સમજાતી નથી, આપણે આ રીતે ક્યાં સુધી છુપાતા ફરશું? અરે યારો, આ બધી નકમી વાતો છોડો ને, એક તો ગુજરાતમાં આ પૂજાના બાપુ અને ત્યાંની પોલીસ આપણા જીવની દુશ્મન થઈને બેઠી છે, અને તમે બધા. પણ આ બધી હકીકત પૂજાને ખબર પડી ગઈ તો? શેની જાણ અને શેની વાતની ખબર કરો છો તમે લોકો? એ તો કઈ નહીં, બસ એ તો એમ જ. અરે ચલો, આપણે બધું કામ છે. હા હા, ચલો ચલો ચલો. આ લોકો શેની વાતો કરતા હશે? મારો ઈશ્વર કે ખોટું કામ તો નથી કરતો ને? ના ના, મારો ઈશ્વર આવો નથી. Thank you.
મને ચાહું સજન હું તો જન્મો જન્મ મને તારી કસમ તને માની સનમ છોડું ના તારો સાર છોડું ના તારો સંગાત બસ્યો તું દિલની ધડકનમાં બસ્યો તું દિલની ધડકનમાં તને ચાહું સજન હું તો જન્મો જન્મ મને તારી કસમ તને માની સનમ મારી જિંદગાની જન્મોની સાથી તને માની હો તારા નામે ગોરી મારી જિંદગાની જન્મોની સાથી તને માની ચાહું સજન હું તો જન્મો જન્મ મને તારી કસમ તને માની સનમ મારા દિલમાં તું જીવતરમાં તું શ્વાસોમાં તું મારી સાજણા શ્વાસોમાં તું મારી સાજણા ઈશ્વર તારે આ રિવોલ્વરની શી જરૂર છે રિવોલ્વર અરે આ તો નકલી છે અને આ મારી નહીં પણ વિકીની છે લાય હું એને આપી દઉં આરતી ઓ આરતી હા હા પૂજા બોલ ને મારે બજાર જવાનું છે થોડી શોપિંગ કરવા માટે તું મારી સાથે આવીશ ને હા પૂજા આ કઈ પૂછવાની વાત છે તું કે ને હું ના આવું ચાલ ઓકે ચાલ ભાઈ પેલી બંગડી બતાવો ને ના પેલી સરસ છે આ નહીં અરે એ બતાવો ને છોડ મારો હાથ કહું છું છોડ એને
છોડ મને નાલાયક, છોડ મને, કહું છું છોડ એને. છોડી દે મને, છોડ છોડ. આ છોરી તો ગુજરાતણ લાગે હે, ગુજરાતણ, પણ આ મારા દેશમાં કોઈ કરે હે? આ બે બે છોરી દઈ દો, મારા દિલની રાણી બનાવી રાખીશ. ના લો, છોડી દે મને, છોડ. ઇન્સ્પેક્ટર, અહીંયા પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા શું ચક મારો છો? દર મહિને આવીને હપ્તા તો લઈ જાઓ છો અને હજુ સુધી મારી દીકરીનો શોધી શક્યા નથી. બાપુ, સોરી, સોરી બાપુ. હા બાપુ, પણ હમણાં જ ખબર પડી છે કે તમારી દીકરીને પેલો હીરો 786 ક્યાંક ભગાડી ગયો છે. ઇન્સ્પેક્ટર, કાલ સુધીમાં આકાશ પાતાળ એક કરી દો, નહીં તો નાગરાજનો ગુસ્સાનો જ્વાલામુખી ફાટશે ને, તો તમને તો ખબર જ છે શું થશે. હાલો બાપુ, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. તમારી છોકરી પૂજા મેં રાજસ્થાનમાં જોઈ છે. ઓ, તો એમ વાત છે. રાજસ્થાન જેસલમેરમાં. ઠીક છે. ઇન્સ્પેક્ટર, તૈયાર થાવ, તમારો ને મારો શિકાર મળી ગયો છે જેસલમેરમાં. ચલો ચલો. પૂજા, મેં તો ઈશ્વરને સાચા દિલથી પ્રેમ કર્યો છે. હા, એણે ખોટા કામ કર્યા છે, પરંતુ કોના માટે? ગરીબ અને લાચાર વ્યક્તિઓ માટે જ. અને આજ સુધી જે પણ કાર્યો કર્યા છે એ પોતાના સ્વાર્થ ખાતર નથી કર્યા, એ મજબૂરી અને ગરીબ લોકો માટે જ કર્યા છે. ઈશ્વર સાથે મારે કોઈ લેવા દેવા નથી, હું હંમેશ માટે એને છોડીને જઈ રહી છું. પૂજા, સાંભળ તો ખરી. પૂજા પૂજા, એક વખત તો પાછું વળીને જો, તું ઈશ્વરને સમજવાનો ટ્રાય તો કર.
સ્યાસી, તારો બધો પડદો ફાસ્ટ થઈ ગયો છે. આ નાગરાજના ઝેરથી આસમાન તો શું, ધરતી અને પાતાળ પણ ધ્રુજવા લાગે છે. એ આવી ગયો ને મારા સિકંજામાં. એ હીરો 786, તારો બધો પડદો ફાસ્ટ થઈ ગયો છે. ના પપ્પા, હું ને ઈશ્વર એકબીજાને પ્રેમ કરીએ છીએ. ઇન્સ્પેક્ટર, જરા મારી વાલી દીકરીને આની અસલિયત તો બતાવ. આ તારો ભોળો લાગતો ઈશ્વર ગુજરાતનો સૌથી મોટામાં મોટો લૂંટારો છે. પોલીસની એની તપાસ ચાલુ હતી, તે આજે પકડાયો છે. ઈશ્વર, શું આ બધું સાચું છે? ના પૂજા, આ બધું ખોટું છે. તું મારી વાતો સાંભળ. શું બોલશે આ ગંદી નાળીનો કીડો? હે, ચાલ બેટા, ચાલ ચાલ. પૂજા, પૂરી દો અંદર. ચલો ચલો ચલો, સીધો ઉભો રે અહીંયા. આ હીરોને નાખો મારી બેરાકમાં. પણ સાહેબ, આ બાકીના કેદીઓનું શું? આ ખૂંખાર અને માથા ભારે છે, અને આને 24 કલાક મારી દેખરેખમાં રાખવો જરૂરી છે. બાકીના કેદીઓનું તમને સોંપું છું, પહેલા આને અંદર કરો. હા સાહેબ, તમે જે પ્રમાણે કહેશો તે પ્રમાણે થશે. સાલા, ક્યાં સંતાડ્યો છે માલ? નાગરાજની દીકરીને પ્રેમ કરે છે, હવે જો શું તારી દશા થાય છે. ચાર પોલીસ વાળા મળીને એક નિર્દોષને મારો છો? મારો ઈશ્વર તો સાવજ છે, સાવજ. બસ એક વખત એના હાથ ખોલીને જુઓ તમારી શું વલા થાય છે. અચ્છા, તો તું એનો બચાવ કરવા આવી છે? હું કોણ? ઇન્સ્પેક્ટર ભરવાડ. તને પણ જેલના સળિયા પાછળ ધકેલી દઈશ. ચાલ જા અહીંયાથી. અરે ઇન્સ્પેક્ટર, પ્રેમ તો ભગવાનની પૂજા છે, અને પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. અને મેં તો ઈશ્વરને સાચો પ્રેમ કર્યો છે. ના મારશો ઈશ્વરને. ઈશ્વર, હું તને નિર્દોષ સાબિત કરીને રહીશ. હા, નહીં, ના મારો મારા ઈશ્વરને. નહીં ઇન્સ્પેક્ટર, પ્લીઝ ઈશ્વર, ઈશ્વર. એ હીરો, તું જેને પ્રેમ કરે છે એ હવે બીજાની થઈ ગઈ છે. મતલબ એની સગાઈ બીજે થઈ ગઈ છે. હવે તું પડ્યો રહે જેલમાં, સમજો? તારી કેવી ખુદાઈ, મિલન ન પાને લખી તે જુદાઈ, ફરી ફરી યાદની
મુજને સતાવતી યાદ રે આવી એને મુજને રડાવતી યાદ રે આવી એને મુજને રડાવતી સુના લાગે રે પ્રીતુના મારા અંતરિયા હે નવીના સુના લાગે રે પ્રીતુના મારા અંતરિયા સાચી પ્રીતુમાં કોની નજરું રે લાગી પ્રીતુમાં મારી આજે લખાય જુદાઈ સાચી પ્રીતુમાં કોની નજરું રે લાગી પ્રીતુમાં મારી આજે લખાઈ જુદાઈ પ્રીતમતી દલડા તોડા શમણા મારા રણ મારોડા પ્રીતમતી દલડા તોડા શમણા મારા રણ મારોડા હૈયો બળે છે મારુ આદમા વસુમાં વિયો ગે રે જીવતા જીવ પલ પલ મરતા વસુમાં વિયોગે રે જીવતા જીવ પલ પલ મરતા જન્મોની રાખ્યા ભરોસા ના તૂટે કદી પ્રીતુ મારી છે જન્મોની રાખ્યા ભરોસા ના તૂટે કદી હે નવી ન સુના લાગે દર મારા
ના સુના લાગે રે પ્રીતુના મારા અંતરિયા હે નવી ના સુના લાગે રે પ્રીતુના મારા અંતરિયા નવી ન રોવે મારી પ્રી રોવે રે મારા અંતરિયા અરે નાગરાજના ઝેરથી આસમાન તો શું ધરતી અને પાતાળ પણ ધ્રુજવા લાગે તો આ હીરો 786 ની ઓકાત શું છે અરે બાપુ પહેલા તો આપણો માલ લૂંટી લીધો પછી તમારી છોકરી પર નજર બગાડી એ ચૂપ કર ખબરદાર જો એક પણ શબ્દ બોલો છે તો પહેલા હીરોને કઈ રીતે પાઠ ભણાવવો એ મને બહુ સારી રીતે આવડે છે બાપુ નાના મોઢે મોટી વાત કરું બોલ મકોળી તું ભી બોલ એ હીરો 786 ની એક જ નબળાઈ છે એની બીજી પ્રેમિકા આરતી તો પછી ઉઠાવી લો એની પ્રેમિકા આરતીને હું કઈ સમજ્યો નહીં બાપુ લાલસિંહ એની પ્રેમિકા આપણા હાથમાં આવશે ને તો પેલો બિચારો હીરો 786 મોતના સગંજામાં આવશે સમજ્યો ઉઠાવી લો એને સારો બાપુ છોકરી કોણ છો તમે તું જ છે હીરો 786 ની પ્રેમિકા ચાલ ઉપાડી દો આને નાખો ગાડીમાં એને ઉપાડી દે મને ચલો ચલો લઈ લો એને છોડી દે મને નાગરાજના ઝેરથી આસમાન તો શું ધરતી અને પાતાળ પણ ધ્રુજવા લાગે છે હે બહુ હવામાં ઉડતો તો હે બહુ ઉડતો તો અને જો કૂતરાની જેમ પૂંછડી પટપટાવીને આવશે ચલ જા શું હશે છે મારો ઈશ્વર તો સાવધ છે સાવધ છોકરીને બાંધીને પોતાની જાતને મર્દ કેવડાવે છે એકવાર આવવા તો દે ઈશ્વર 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 We'll be right back.
સામ્રાજ્ય ખતમ કરવા તારો કાળો કેર આવે છે. છોડી દે આને, ખતમ કરી નાખો એને.
તુલસી બોલે અંબર બોલે બોલે છે આપના તારા તારા મારા જન્મોના પ્રીતુના ગીત મીઠા ગાતા બનરાયો ના હર પંખીરા